नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान जो एजुकेशन तस संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में आपनो हार्दिक स्वागत करो छु। आज आपणे धोरण 10 ની અંદર વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। આગળના લેક્ચર માં આપણે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય એનો આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કર્યો। ત્યારબાદ આપણે આગળના વિડિયોની અંદર યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પણ આપણે અભ્યાસ કર્યો। આજે આપણે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું। એમાં દાખલા નંબર 1 કે યુક્લિડના ભાગો પરિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો। રીતનું નામ એવું કીધું છે કે યુક્લિડના ભાગો પરિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો। ગુસાઅ એટલે ગુરુત્વમ સામાન્ય અવયવ। ગુસાઅનું પૂરું નામ છે ગુરુત્વમ સામાન્ય અવયવ। એનો અભ્યાસ તમે આગળના ભણમાં પણ કર્યો છે, 7માં 8માં એનો અભ્યાસ તમે બધા કરી આવ્યા છો। પણ રીતનું નામ તમને ખાસ યાદ રાખવાનું, રીત આપણે કહી હતી કે યુક્લિડની ભાગ પરિધિ એ રીતથી તમારે દાખલો ગણવો પડે। જો તમે બીજી રીતથી દાખલો ગણો તો તમારો દાખલો ખોટો પડે। એટલે ખાસ મિત્રો કે યુક્લિડના ભાગો પરિધિનું પ્રમેય આપણે ભણ્યા, પ્રમેય કયું હતું તો કે a બરાબર bq વત્તા r। એનું પ્રમેય કયું હતું? a બરાબર bq વત્તા r। એમાં એને આપણે શું કહેતા હતા મિત્રો કે આદિભાઈ આવું હતું, a બરાબર bq વત્તા r, એમાં એને આપણે કહેતા હતા ભાજ્ય, b ને આપણે કહેતા હતા ભાજક, q ને આપણે કહેતા હતા ભાગફળ અને r ને આપણે કહેતા હતા શેષ। ફરીવાર પ્રમેય કયું? a બરાબર bq વત્તા r કોનું પ્રમેય છે? તો કે યુક્લિડના ભાગો પરિધિનું પ્રમેય છે, જેમાં a બરાબર bq વત્તા r એ શરત હતી 0 = r < b। આવી આપણી પાસે શરત હતી, આ તમારે એનું પ્રમેય યાદ રાખવાનું છે, એની શરત પણ તમારે યાદ રાખવાની છે। શા માટે સ્વાધ્યાય 1.1 આખું સ્વાધ્યાય યુક્લિડના ભાગો પરિધિના સ્વરૂપ ઉપર આધારિત છે। તો દરેક મિત્રોએ એનું સ્વરૂપ યાદ રાખવાનું છે અને દરેકે એની શું યાદ રાખવાની છે? શરત તમારે યાદ રાખવાની છે। ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 વિશે અત્યારે આપણે અભ્યાસ કરીશું। તો એનો પહેલો દાખલો તમે જુઓ કે દાખલો શું કીધું છે કે 135 અને 225 નો ગુસાઅ શોધો। પણ કઈ રીત કીધી છે? યુક્લિડના ભાગ પરિધિની રીત આપણે કીધી છે કે રીતથી દાખલો ગણવો પડે અને બીજી રીતથી દાખલો ગણો તો તમારો દાખલો ખોટો પડે। ઓકે, તો સૌપ્રથમ દાખલાની શરૂઆત કરીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખવું છે, વારંવાર પ્રેક્ટિસ કરવાની છે। જ્યાં ના સમજણ પડે તો આપણી ચેનલ છે એની અંદર કોમેન્ટ બોક્સની અંદર તમારે કોમેન્ટ કરવાની છે। તો સૌપ્રથમ જોઈએ દાખલાની શરૂઆત કરીએ 135 અને 225 નો મોટું પણ પહેલા જુઓ। દાખલા 135 અને 225 માં મોટી સંખ્યા લઈ જરા લખો કે 135 અને 225 માં મોટી સંખ્યા આપણે મળશે 225 આ બાજુની નિશાની લખો કે મારે આમ લખવું છે કે 225 અને 135 માં મોટું પણ 225 તો પણ કઈ વાંધો નહીં। ચાલો હવે મિત્રો ફરીવાર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલું સ્ટેપ કર્યું તો કે 135 અને 225 માં મોટું પણ 225। ખ્યાલ આવ્યો મિત્રો? ત્યારબાદ હવે શું કરશું કે આ બે માં મોટું કોને જુઓ? મોટું 225, જે મોટું હોય એને કે નામ આપો કે બરાબર 225, કે જે નાની સંખ્યા હોય એને બી નામ આપો બી બરાબર 135। ફરીવાર મિત્રો ધ્યાન રાખજો, જે સૌથી મોટી સંખ્યા હોય એને એ નામ આપવાનું અને સૌથી નાની સંખ્યાને આપણે બી નામ આપવાનું છે। ત્યારબાદ આપણે રીત કહી હતી છે કે યુક્લિડની ભાગ પરિધિ એનું પહેલા આપણે સ્વરૂપ લખશું કે યુક્લિડના ભાગ પરિધિનું પૂર્વ પ્રમેય અનુસાર સ્વરૂપ કયું આપણું? a બરાબર bq વત્તા r। સ્વરૂપ કયું આપણી પાસે આવ્યું છે? a બરાબર bq વત્તા r। ઓકે, આ વારંવાર આપણે એનો અભ્યાસ કર્યો। હવે આપણે કિંમત મૂકશું, પહેલા કોણ આવ્યો? a, એટલે કેટલા મૂકશું? 225। એની જગ્યાએ હું લખી
225 એટલે 225 ત્યાર બાદ કોને જુઓ તો b b એટલે કેટલા મૂકશું 135 ગુણ્યા q આપણે ખબર નથી q ને કેશું ભાગ પર અને r ને કેશું શેષ કેમ મેળવો શું તો કે આ બે નો આપણે શું કરી નાખવાનો ભાગાકાર કરવાનો તો 225 ભાગ્યા આપણે કેટલા કરશું 135 225 ભાગ્યા કેટલા કરશું 135 તો 135 એટલે 135 135 ગુણ્યા 2 કરી તો 270 જે 225 કરતા શું થાય છે વધી જાય છે એટલે 135 એકા 135 135 એકા 135 પાંચમાંથી 5 જાય તો 0 2 માં 3 ના જાય એટલે આપણે શું લેવો પડે 10 તો લેવો પડે એટલે અહીંયા મળ્યો મને 1 અહીંયા મળ્યો મને 10 12 માંથી હું 3 કાઢું તો મને કેટલા મળશે 9 મળશે તો અહીંયા મૂકું અહીંયા 9 અને 1 માંથી 1 જાય તો 0 તો તમે જોઈ શકો છો તમને ભાગ પર કેટલું મળ્યું 1 મળ્યું અને શેષ તમને કેટલી મળી 90 મળી જે આપણે સૂત્રની અંદર મૂકશો તો ફરીવાર એ કે આપણે કેટલા હોય ત્યાં 225 બરાબર ની નિશાની આપણે એમ ના રાખી ત્યારબાદ b b એટલે 135 ગુણ્યા હવે કોણ આવ્યો q q એટલે ભાગ પર આપણે કેટલું મળ્યું તો કે 1 ભાગ પર મળ્યો 1 વત્તા નિશાની એમ ના મળે શેષ તમને કેટલી મળી તો 90 ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ બીજું સ્ટેપ ખાસ યાદ રાખજો મિત્રો કેમ લખવાનું હવે જો અહીંયા આપણે કેટલા મળ્યા હતા જે સંખ્યા એ આપી પહેલા આગળ લાઈ નાખવાની અહીંયા કઈ સંખ્યા આપી 135 બરાબર જે શેષ મળી હોય એને બરાબર ની પછી ઉપર એટલે બે સંખ્યા અહીંયા 90 મેં પ્રોસેસ ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી તમને શેષ 0 મળે નહીં ત્યાં સુધી આપણે સતત આ પ્રોસેસ આપણે કરવાની છે હવે 135 ને આપણે કેટલા વડે ભાગશું 90 વડે તો 135 છેદ ભાગ્યા 90 90 એકા 90 90 દુ 180 જે વધી જશે તો આપણે લખશું તો 90 એકા 90 90 એકા 90 બાદ બાકી કરીએ તો 5 માંથી 0 જાય તો 5 3 માં 9 ન થાય એટલે 10 કો લેશું અહીંયા 0 અહીંયા 10 13 માંથી 9 કાઢું તો મને કેટલા મળશે 4 કેટલા મળશે 4 અહીંયા જો તો ભાગ પર મને શું મળ્યું 1 અને શેષ કેટલી મળી મને 45 નિયમ પ્રમાણે જે કરજો તમારે અહીંયા ગુણાકાર એમ ના મને ઓપ્શન પર ભાગ પર મળ્યું મને 1 એટલે શેષ મને મળી ગઈ 45 ઓકે મિત્રો શેષ આપણે હજી 0 મળી એટલે આગળનું સ્ટેપ પર લખશું ત્યારબાદ જો તમે અહીંયા આપણે કોને આગળ લાવ્યા હતા 135 છે તો અહીંયા આપણે કોને લાવશું 90 ની આગળ લાવશું બરાબર એમ થા અહીંયા આપણે શેષ ની આગળ લાવ્યા હતા અહીંયા શેષ કોને થી 45 ને આપણે આગળ લાવશું હવે આપણે 90 ને કેટલા વડે ભાગવાના 45 વડે તો 90 ભાગ્યા 45 90 ભાગ્યા 45 45 એકા 45 એટલે 45 કેટલા મને મળશે 90 જો મિત્રો શેષ આપણે કેટલી મળી ગઈ 0 મળી ગઈ જ્યાં સુધી શેષ 0 ના મળે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે તો ગુણ્યા 45 ગુણ્યા ભાગ પર મને કેટલું મળ્યું 2 એટલે શેષ મને કેટલી મળી ગઈ 0 જ્યાં સુધી આપણે શેષ 0 ના મળે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે ત્યારબાદ હવે જવાબ કેમ આપણે લખવો તો ધ્યાન રાખજો કે 0 ઉપર હોય આપણો જવાબ 0 ઉપર હોય આપણો જવાબ ધ્યાન રાખજો મિત્રો અહીંયા જે સંખ્યા અને આ બે સંખ્યા હંમેશા કેવી મળે સરખી મળે કેવી મળે સરખી તો જવાબ માં લખશું અંતિમ શૂન્ય કરશે અંતિમ શૂન્ય કરશે અને કેટલી મળે 45 છે અંતિમ શૂન્ય તો શેષ એટલે શૂન્ય સિવાયની શેષ આપણે ઉપર કઈ મળી 45 એ આપણો શું થઈ ગયો જવાબ તો આપણે ગુસાઅ કેટલો મળે તો ગુસાઅ આપણે કેટલો મળે 45 આપણો શું થઈ ગયો જવાબ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમે બે મિનિટનો ટાઈમ આપું છું કે બધા લખી નાખો ઓકે મિત્રો હવે આપણે લાકડા નંબર બીજો જોઈશું લાકડા નંબર બીજો 196 અને બીજું એ પૂછે 38220 એનો આપણે શું મેળવવાનો છે ગુસાઅ મેળવવાનો છે તો આગળ આપણે જે રીતે આગળનો દાખલો ગયો તે રીતે જ આપણે આ દાખલો કરવાનો છે તો પહેલા નક્કી કરો કે આ બેમાં મોટી સંખ્યા
संख्या कई कोई जैसे विद्यार्थी मित्र आ देवा मोटी संख्या कई ओके सबसे मोटी संख्या कई 38220 मोटा कोना करता मोटा 196 करता मोटा तो पहला स्टेप लख सके 196 અને 38220 માં મોટું કોણ તો કે 38220 આપણે મોટા ત્યારબાદ આપણે શું કરતા જે સંખ્યા મોટી હોય એને મોટા માપતા એ ના માપતા તો એ મને કેટલો મળ્યો 38220 અને જે નાની સંખ્યા હોય એને આપણે મોટા માપતા હતા ઈ ના માપતા હતા તો ઈ મને કેટલો મળશે 196 ચાલો મિત્રો આગળ જે દાખલો ગણો તો તે રીતે જ પ્રોસેસ કરવાની પરિવાર આદિમાં મોટું કોણ 196 મોટા કે 38220 મોટા તો 38220 આપણી કરતા મોટા જે સંખ્યા મોટી હોય એ નામ આપવાનું નાની સંખ્યાને આપણે બી નામ આપવાનું ત્યારબાદ આપણી પાસે યુક્લિડના ભાગાકાર ચૂર્ણ પ્રમેય આપણે જોયું છે આગળ કે યુક્લિડના ભાગ પ્રમેયના પૂર્વ પ્રમેય અનુસાર તો આપણે પહેલા કહી દઉં ખ્યાલ છે મિત્રો કયો હતો તો કે a બરાબર bq વત્તા a સ્વરૂપ કયો હતો a બરાબર bq વત્તા a એને આપણે શું કહીશું તો કે એ આપણી પાસે શું આપ્યો છે 38220 38220 b આપણી પાસે કેટલો આપ્યો છે 196 આપણે મેળવવાનું શું અને આ એટલે કે આપણે ભાગફળ અને શેષ આપણે મેળવવાની છે તો આપણે સાઈડમાં મેળવશું કે 38220 ને કેટલા વડે ભાગશું 196 વડે તો કે 38220 નો ભાગાકાર આપણે કોની સાથે કરશું 196 વડે કરશું તો મિત્રો ભણ્યો કેટલો 196 નો ભણ્યો બોલવાનો કેટલું બધું આપણે અઘરું લાગે પણ એટલું બધું અઘરું નથી સાવ જેનું છે થોડું ધ્યાન દો એટલે આપણે ભાગાકાર આવડી જાય તો 196 નો આપણે ઘડીને બોલવાનો તો 3 થી તમે 196 એકા 196 તો 196 ગુણ્યા 2 તમને ખબર પડે તો ગુણાકાર તો આપણે આવડે તો 196 ગુણ્યા 2 કરીએ તો જુઓ તો 6 દુ 12 નો બગડો વધી પડી 1 9 દુ 18 ને 19 નો 9 રો વધી પડી 1 2 1 2 એ 392 જે 382 કરતા વધી જાય છે ખ્યાલ આવ્યો મિત્રો વિદ્યાર્થી મિત્રો મુજાવત નથી આવડો મોટો ભણ્યો તમને ના આવડે તો ગુણાકાર કરતા આપણે આવડે કે 196 એકા 196 ને 196 ગુણ્યા તમે 2 નો એટલે કેટલા મળે 392 છે તો 382 કરતા શું થાય છે વધી જાય છે તો આપણે કેટલા વડે ભાગ ચલાવશું 1 વડે 196 એકા 196 196 એકા 196 ખ્યાલ આવ્યો હવે બાદ બાકી કરીએ તો 2 માંથી 6 જાય નહીં અહીંયા કેટલા મળ્યા આપણે 7 અહીંયા મળ્યા આપણે 10 તો 10 થી 2 12 12 માંથી 6 જાય તો 12 માં મળ્યા 6 ત્યારબાદ 7 માંથી 9 7 માંથી 9 જાય ને આપણે 10 કર્યો એટલે 3 માં 2 વધે ને અહીંયા 10 તો 10 ને 7 17 17 માંથી 9 કાઢું તો મને કેટલા મળે 8 મળે કેટલા મળે મને 8 ને 2 માંથી 1 જાય તો મને કેટલા મળે 1 મળે અહીંયા તમે ભગવો શું કરો નીચે ઉતર્યો ચાલ આવ્યો મિત્રો હવે આપણે 196 નો ઘડિયો કોરવાનો જ્યાં લગી 1862 થી વધી ના જાય ત્યાં સુધી તો 196 તંત્ર વિચારો કે મેન્ટલી વિચારો 196 ગુણ્યા આપણે 10 કરીએ 196 ગુણ્યા આપણે 10 કરીએ તો આપણે કેટલા મળે 1960 મળે છે આ સંખ્યા કરતા શું થાય છે વધી જાય છે તો આપણે ઓછું લઈશું 196 ગુણ્યા આપણે કેટલા લઈએ 9 લઈએ આપણે ખબર પડે તો 196 ગુણ્યા 10 કરો તો 1960 થાય છે આ સંખ્યા કરતા શું થાય વધી જાય કે આપણે કેટલા વડે ભાગ કરીશું 9 વડે તો 90 છક્કી 54 નો ચોગડો વધી પડી 5 90 છક્કી 54 નો ચોગડો વધી પડી 5 90 ને 81 ને 81 માં કેટલા ઉમેરવાના 5 તો મને કેટલા મળશે 86 નો ચોગડો વધી પડી 5 9 એકા 9 9 ને 8 મને કેટલા મળે 17 મળે 9 ને 8 કેટલા મળે 17 મળે કેટલા વડે ભાગ થશે મિત્રો 9 વડે કેમ થશે તો 1882 આ સંખ્યા કરતા કેવી છે મોટી છે 10 વડે આપણે ચલાવી દીધી સંખ્યા કેવી થઈ છે નાની થઈ છે તો આપણે 196 ને 9 વડે ભાગ કરીએ તો મને કેટલો મળે 1764 મળે કેટલો મળે 1764 આ બાદ બાકી આપણે કરીએ તો 2 માંથી 4 જાય નહીં કુલ હશે 10 કો અહીંયા મળ્યા 5 અહીંયા મળ્યા મને 10
12 માંથી કેટલા બાદ કરશું આપણે 4 12 માંથી 4 બાદ કરો તો મને કેટલા મળશે 8 મળશે 5 માંથી 6 જાય નહીં અહીંયા કેટલા મળશે 7 અહીંયા મળશે 10 10 ને 5 15 15 માંથી 6 કાઢું તો મને કેટલા મળે 9 7 માંથી 7 જાય તો 0 1 માંથી જાય તો 0 અને આપણી પાસે 0 જશે એટલે આપણે શું કરશું ખ્યાલ આવ્યો મિત્રો દેખો 96 નો આપણે 9 સાથે એટલે કે 9 વડે ભાગ્યો એટલે 1764 મળ્યા અને 1862 ને 1764 નથી ભાગ કર્યો એટલે કેટલા મળે 980 જે આપણે 96 નો ગણ્યો બેઠો જાર લગી 980 ના આવે ત્યાં સુધી 196 એકા 196 આપણે 196 ગુણ્યા 5 કર્યા 196 ગુણ્યા 5 હવે કર્યો તો 6 5 20 ની શૂન્ય વધી પડી 3 ફરીવાર મિત્રો હવે સ્વરૂપ જો અહીં આપણે મૂકી b ની કિંમત મૂકી અમે કોણ આવ્યો q q એટલે ભાગફળ ભાગફળ કેટલું મળ્યું આપણને 195 8 r એટલે શેષ શેષ મને કેટલી મળી ગઈ 0 કેટલી મળી 0 હવે આમાં જવાબ નક્કી કેમ કરો આગલા દાખલામાં મેં તમને એવું કીધું હતું કે 0 ઉપર જે હોય આપણો જવાબ આદેશ કરતો નાખો બધી મિત્રો આગળના દાખલો આપણે જોયો હતો એમાં કેવું હતું કે 0 ઉપર હોય આપણો જવાબ પણ અહીંયા તો એક સ્ટેપમાં દાખલો પતી ગયો 0 ઉપર તો આપણને મળતું નથી જ્યારે એક સ્ટેપમાં દાખલો પતે મિત્રો જ્યારે એક સ્ટેપમાં દાખલો પતે એટલે કે જ્યારે આવો દાખલો ત્યારે જે b હોય આપણો જવાબ જે ભાજક હોય આપણો શું થશે ગુસા થશે શું થશે ગુસા પરિવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો જ્યારે એક સ્ટેપમાં દાખલો પતે એટલે જે ભાજક હોય આપણો શું થશે ગુસા થશે આગળના દાખલામાં મેં એક્સની એવું કીધું 0 ઉપર હોય તમારો જવાબ પરંતુ જ્યારે એક સ્ટેપમાં દાખલો પતે ત્યારે જે ભાજક હોય તમારો શું થશે જવાબ થશે એટલે લખવાનું કે ગુસા ઓ મને કેટલો મળશે 196 મળે કેટલો મળે 196 મળે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને બે મિનિટનો ટાઈમ આપું છું બે મિનિટમાં તમે આ દાખલો ગણી લેજો ઓકે મિત્રો અમે આપણે દાખલા નંબર 3 જોશું કે 867 અને 255 નો ભૂસા યુપીડની ભાગ પ્રવેદિતી ગણો અત્યાર સુધી આપણે કેટલા દાખલા ગણ્યા બે દાખલા ગણ્યા હવે પછી આપણે દાખલા નંબર 3 ગણશું જે રીતે દાખલા નંબર 2 ગયા એ જ રીતે આપણે આ દાખલો કરવાનો છે તો નક્કી કરીએ કે આ બેમાં મોટું કોણ તો કે 867 અને 255 માં મોટું કોણ તો કે 867 મોટા જે સંખ્યા મોટી હોય બાર લેસ ધેન ધ ગ્રેટર ધેન ધ નિશાની કરવાની જે સંખ્યા મોટી હોય આપણે શું નામ આપતા હતા એ નામ આપતા તો એ બરાબર કેટલા મળશે 867 અને બી મને કેટલો મળશે 255 મળે ફરીવાર જે સંખ્યા મોટી હોય ને એ નામ આપવાનું નાની હોય એને બી નામ આપવાનું ત્યારબાદ આપણે યુપીડ ના ભાગ પ્રવેદિના પૂર્વ પ્રમેય મુજબ પૂર્વ પ્રમેય મુજબ કયો હતો પ્રમેય એ બરાબર બીક્યુ વત્તા આર કયું હતું એ બરાબર બીક્યુ વત્તા આર એ એટલે આપણે કેટલા આવ્યા 867 બી એટલે શું આવ્યા છે આપણને 255 હાલો મિત્રો 867 નો ભાગાકાર આપણે કોની સાથે કરશું 255 સાથે તો 867 ભાગ્યા 255 255 એટલા 255 255 ગુણ્યા 2 આપણે કરીએ સાઈડમાં કે 255 ગુણ્યા 2 5 2 10 ની શું વધી પડી 1 5 2 10 ની તો 11 તો એટલો વધી પડી 2 2 4 2 5 510 જે આપણે આ કરો કે જ્યાં સુધી આ સંખ્યા કરતા વધી ના જાય ત્યાં લગી આપણે પ્રોસેસ કરીએ 255 ગુણ્યા 3 કરીએ
3 5 15 નો 5 નો વધી પડી 1 4 5 15 ને 16 નો 14 નો વધી પડી 1 3 2 6 ને 7 કેટલો બરાબર 765 હજી આપણે 255 ગુણ્યા 4 કરીએ તો 255 ગુણ્યા 4 4 5 20 30 કોઈ વધી પડી 2 4 5 20 ને 22 નો ભાગો વધી પડી 2 4 2 8 ને 2 10 વધી ગયા કોના કરતા વધી ગયા 867 કરતા વધી ગયા કેટલા વડે ભાગ કરશે 3 વડે તો 255 તરી કેટલા વડે મળે 765 મળે કેટલા વડે 765 મળે બાદ બાકી આપણે કરવા કે આપણે ભાગ કરવાનો શેષ કોઈ દેશે ભાઈ 7 માંથી 5 જાય તો 2 6 માં 6 જાય તો 0 8 માં 7 જાય તો 1 તો મિત્રો મને ભાગફળ કેટલું મળ્યું 3 મળ્યું અને શેષ કેટલી મળી 102 મળ્યું એટલે મૂકીએ કિંમત q એટલે ભાગફળ ભાગફળ મને કેટલું મળ્યું 3 મળ્યું વત્તા આ રીતે શેષ શેષ મને કેટલા મળ્યા 102 મળ્યું કેટલી મળી 102 ખ્યાલ આવ્યો મિત્રો આગળ વિશે આપણે જોઈએ આગળના સ્ટેપ માં આપણે શું કરવાનું યાદ છે ને કેવો દાખલો કર્યો એ પ્રમાણે અહીંયા જે સંખ્યા મે આપણે લઈને બની બરાબર કે શેષ જે મળી બરાબર પછી હું કરે લઉં કેટલા મૂકું 102 આ 50 ને આમ નીકળવાની જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી આ 50 કરવાની તો 255 ને કેટલા વડે ભાગવાના 102 વડે ભાગાકાર કરીએ 200 ને 55 નો ભાગાકાર આપણે કોની સાથે કરીશું 100 ને 2 સાથે મતલબ 102 એકા 102 102 ગુણ્યા 2 કરી લઈએ આપણે 102 ગુણ્યા 2 તો 2 2 4 અહીંયા 0 2 એકા 2 એટલે 200 ને 4 હવે 102 ગુણ્યા 3 કરીએ 102 ગુણ્યા 3 તો 3 2 6 0 3 એકા 3 386 કરતા શું થશે વધી જશે એટલે કેટલા વડે ભાગ કરશે 2 વડે કરશે તો 102 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા મળે 200 ને 4 મળે કેટલા મળે 204 તો 5 5 થી 4 જાય તો 1 5 5 થી 0 જાય તો 5 અહીંયા મને કેટલો મળી ગયો 0 મળી ગયો હવે નિયમ પ્રમાણે શું લખી દેલા ભાગફળ ભાગફળ મને કેટલું મળ્યું 2 મળ્યું શેષ મને કેટલી મળી 51 હજી આપણે શેષ 0 મળતી નથી આગળનો સ્ટેપ લખશું આપણે મિત્રો હવે અહીંયા આપણે શું કર્યું અહીંયા આગળ પણ ગયા હતા 255 ને બરાબર પછી આપણે શું મૂકી હતી શેષ મૂકી હતી તો અહીંયા બરાબર પછી આપણે શેષ કેટલી મળી તો કે 51 હવે 102 ને કેટલા વડે ભાગશું 51 વડે તો 102 ભાગ્યા 51 51 એકા 51 51 ગુણ્યા તમે 2 કરો તો મને કેટલા મળે 102 મળે જો બાદ બાકી કરો તો શેષ મને કેટલી મળશે 0 મળે કેટલી મળે 0 શેષ આપણે 0 શું થાય ભાઈ મળી ગઈ એટલે આપણે લખશું કે 51 ગુણ્યા ભાગફળ કેટલું મળ્યું 2 અને શેષ મને કેટલી મળી 0 મળી કેટલી મળી 0 મને થાય કીધું તું કે જ્યાં લગી શેષ તમને 0 ના મળે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની તો 0 પહેલા આપણે શેષ કેટલી મળી હતી 51 મળી હતી કેટલી મળી હતી 51 કેવા દાખલામાં પણ મેં કીધું કે 0 ઉપર હોય તમારો જવાબ એટલે લખવાનો કે અંતિમ શૂન્યંતર શેષ અંતિમ શૂન્યંતર શેષ ભાઈ કેટલી મળશે 51 છે યાદ ગુસ્સા મને કેટલો મળશે મિત્રો 51 મળે કેટલો મળે મને 51 મળે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાયન્સ ધ્યાન 1.1 નો દાખલા નંબર 1 ના 3 દાખલાનો અભ્યાસ આપણે આજે કર્યો એ દાખલાની તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે એનું વારંવાર રિવિઝન કરવાનું છે એ દાખલા તમારે ઘરે ગણવાના છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા દાખલા તમે ઝડપથી ગણી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ દાખલાને વારંવાર ગણવાના છે એનું તમારે રિવિઝન કરવાનું છે કે જે આ 3 દાખલા છે એ તમારે બે વાર ઘરે બે 3 વાર તમારે ઝડપ આવી ગઈ તો કદાચ તમે ડાયરેક્ટ જો દાખલાની પ્રેક્ટિસ ન કરશો તો બની પરીક્ષામાં તમને તકલીફ પડે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણી જે ચેનલ છે દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર ને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને જે આપણી આજુબાજુમાં જે વિદ્યાર્થીઓ દસમામાં ભણતા હોય એને શેર કરવાની છે જય હિન્દ